નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલી કમ્પ્યુટર ઓપરેટરની ભરતી વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવી જ અવનવી માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર સૌથી પહેલાં મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કમ્પ્યુટર ઓપરેટરની ભરતી આવેલી છે. તો આ ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતીની કુલ જગ્યાઓ છે 125. તો તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમને તે અંગેની લાયકાત, વયમર્યાદા, તેની વેબસાઇટ અને અગત્યની તારીખો વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે ગઈકાલે ન્યૂઝપેપરમાં આવેલી જાહેરાતનું કટિંગ જોતા જઈએ. તો મિત્રો, ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ દ્વારા આ ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે, જે એપ્રેન્ટિસશીપ ભરતી કરવા અંગેની જાહેરાત છે અને ટ્રેડનું નામ છે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.0. ટ્રેડનો પ્રકાર છે ઓપ્શનલ અને કુલ જગ્યાઓ છે 125 અને તેની લાયકાત છે ધોરણ 10 પાસ. તો આમ મિત્રો, આ ભરતી જે આવેલી છે તેની લાયકાત છે ધોરણ 10 પાસ અને તેનું માસિક ચૂકવણું છે 6000 અને આ કરાર આધારિત ભરતી છે, જે 12 માસના કરાર એટલે કે 1 વર્ષ માટેની આ ભરતી આપવામાં આવેલી છે. તો તેમાં આપણે આગળ જોઈએ કે એપ્રેન્ટિસશીપ એક્ટ 1961, નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ અને મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ખાતે 125 એપ્રેન્ટિસશીપોની નિમણૂક કરવાની થાય છે. આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં. તો મિત્રો, આપ જોઈ શકો છો કે ગઈકાલે આ જાહેરાત પ્રસિદ્ધ થઈ છે, તો ત્યાંથી 10 દિવસમાં આ અંગેની જે અરજી છે તે તમારે કરવાની રહેશે. તો 10 દિવસમાં www.apprenticeshipindia.gov.in વેબસાઇટ ઉપર જઈ અને જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ અને રજિસ્ટર મેનુમાં જઈ કેન્ડિડેટ ઉપર ક્લિક કરી અને રજિસ્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઇલ આઈડી ઉપર એક રજિસ્ટ્રેશન નંબર મોકલવામાં આવશે, જેની નીચે આપેલા એક્ટિવ બટન ઉપર ક્લિક કરી અને ફોર્મ ભરવાનું રહેશે અને રજિસ્ટર ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો છે તે પોર્ટલ ઉપર સ્કેન કરી અને અપલોડ કરવાની છે, સાથે અરજી સાથે મોકલી આપવાના રહેશે અને વધુ માહિતી માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. તો મિત્રો, અરજી મોકલવાનું સ્થળ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ, 4th માળ, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ 38013. તો આ પ્રમાણે મિત્રો, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ અંગેની ભરતી આવેલી છે. તો ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર અંગેની આ ભરતીમાં ધોરણ 10 પાસ કરેલું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. તો ચાલો હવે હું તમને એપ્રેન્ટિસશીપ ઇન્ડિયાની વેબસાઇટ ખોલી અને બતાવું કે ક્યાં રજિસ્ટર કરવાનું રહેશે. તો મિત્રો, આપણે બ્રાઉઝર ખોલી અને અહીંયા એપ્રેન્ટિસશીપ ઇન્ડિયાની જે સાઇટ છે તે ખોલી લીધી છે. તો અહીંયા તમને એક રજિસ્ટરનું બટન જોવા મળી રહ્યું છે. તો આ રજિસ્ટરના બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. જેવા આપણે રજિસ્ટર બટન ઉપર ક્લિક કરશું એટલે અલગ અલગ 4 ઓપ્શન જોવા મળે છે, જેમાં આપણે અહીંયા કેન્ડિડેટનો જે પહેલો જ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી લેવાનું રહેશે અને કેન્ડિડેટ બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણે કેન્ડિડેટ રજિસ્ટ્રેશનનું ફોર્મ ખુલી જશે. તો આમાં વિગતો ભરી અને તમારે રજિસ્ટર કરી દેવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. તો આ પ્રમાણે મિત્રો, તમારે જે એપ્રેન્ટિસશીપની ભરતી માટે અહીંયા રજિસ્ટર કરી અને ત્યાર પછી તે અંગેનું અરજી ફોર્મ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી, આપણે જે સરનામું જોઈ ગયા ત્યાં મોકલી આપવાનું રહેશે. તો મિત્રો, આશા રાખું કે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલી કમ્પ્યુટર ઓપરેટરની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.